જલસો પર હું છું હાર્દિક અને આ છે જલસો લાઈવ જેમિંગ પોડકાસ્ટ. ને દર શુક્રવારની જેમ આજે પણ એક શુક્રવાર આવી ગયો છે ને આજે પણ ભાઈ અહીંથી મ્યુઝિકલ ધમાલ થવાની છે. ને બહાર પણ વાતાવરણ જ્યારે કોરોના થઈ રહ્યું છે ત્યારે અમે તમને સરસ મજાનું સંગીત પીરસીશું. ને આ વખતે તમને સરસ મજાના લોકગીતો સાથે સંતવાણીના ભજન પણ સાંભળવા મળશે. અને આપણી સાથે એ પરફોર્મ કરવા માટે એક ઉમદા કલાકાર છે, લોક સંગીત અને સંતવાણીના એકદમ ટેલેન્ટેડ આર્ટિસ્ટ ધર્મેશ બારોટ. વેલકમ ધર્મેશભાઈ. થેન્ક યુ. યસ, અને હું સૌથી પહેલા એ જ પૂછવા માંગીશ કે આટલી સરસ મ્યુઝિકલ જર્નીની શરૂઆત તમારી ક્યારથી થઈ અને તમે ક્યારથી શીખવાનું શરૂ કર્યું? જી, શરૂઆતની વાત કરીએ તો હું પોતે એક બારોટ જ્ઞાતિમાંથી આવું છું, એટલે ગઢવી ચારણ બારોટ અમને બધાને સરસ્વતીમાં વરેલા હોય એવું કહેવામાં આવે છે. તો મારા ફાધર પોતે સિંગર છે, મારા મમ્મી સિંગર છે, મારું આખું ફેમિલી, મારા મોટાભાઈ, એટલે આ વસ્તુ મને હેરિડિટીમાંથી મળે છે. વારસો છે મારો લોક સંગીતનો. ગ્રેટ. સો એમના ફાધર આઈ ગેસ મનોજભાઈ, અને મનોજભાઈ અને એમના મમ્મી પહેલેથી જ મ્યુઝિકલ ફિલ્ડથી જોડાયેલા છે. તો આઈ ગેસ તમારા પર પણ સેજ પ્રેશર પહેલેથી રહેલું હશે કે મારા મમ્મી પપ્પા આટલા પહેલેથી જ આર્ટિસ્ટ છે સારા, તો મારે પણ એટલું સારું પરફોર્મ કરવું છે. તો ક્યારે પણ એ પ્રેશરમાં આવીને તમને એવું લાગ્યું છે કે હું ઓછું પરફોર્મ કરું છું અથવા મીન્સ બેટર કરી શકું છું? મારા પપ્પાની ઈચ્છા એવી હતી કે હું સંગીત ક્ષેત્રમાં, એટલે સંગીત તો છે જ આપણામાં રહ્યું છે, પણ એમની ઈચ્છા એવી હતી કે હું પોતે આ ચીલાથી કંઈક અલગ કરું. મારા ફાધરને એવી ઈચ્છા હતી કે હું મિલિટરીમાં જાઉં. પણ એ ગુણ મારામાં મને નતા દેખાતા કે હું મિલિટરીમાં જાઉં. એટલે એમણે ઘણી વાર મને બે ત્રણ કેમ્પ કરાવ્યા હતા એવા મિલિટરી માટેના, પણ મને પોતાને નતું લાગતું કે આમાં આપણે ફાવે નહીં, કારણ કે જે મૂળ સંગીતનો જીવ છે તો એ સંગીતમાં જ રહેવાનું છે. અને શરૂઆતથી જ ભણતા ત્યારે બધા ઓળખતા શિક્ષકોને બધા, એટલે એમને ખબર કે ભાઈ આ કલાકારનો દીકરો છે, એટલે શિક્ષકો પણ અમારી પાસે એવી જ આશા રાખે કે ભવિષ્યમાં આ સિંગર જ બનશે, એમ કલાકાર જ થશે. ઓકે, તો ક્યારે પણ આ ભણતર સંગીતના આડે આવ્યું છે અથવા ભણતરને ક્યારે કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું છે સંગીતના લીધે? ક્યારેય એવું તો નથી બન્યું, પણ ગોલ તો એવો જ હતો કે ભણીને સારો કલાકાર તો થવું જ છે, પણ એની માટે એજ્યુકેશન પણ એટલું જરૂરી જ છે. ખાલી કલાકારથી કંઈ થતું નથી, પણ એની સાથે કદાચ એજ્યુકેશન પણ તમારું મજબૂત હશે તો અત્યારના સમયમાં જેટલું પ્રાધાન્ય એજ્યુકેશનને છે તો એ પ્રમાણે એટલું પણ જરૂરી છે એજ્યુકેશન. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. અને જે પણ ઉભરતા કલાકારો હોય એમના માટે આ બહુ જ જરૂરી વાત જાણવા જેવી કે એજ્યુકેશન પણ એટલું જ જરૂરી છે જેટલી તમારી કળા. સો તમે આ જ્યારે પણ આ શીખ્યા અને તમને એમ થયું કે હું હવે આગળ વધું, પણ આ લોક સંગીતમાં જ આગળ વધું એવો વિચાર જ તમે કેમ લીધો? વાય નોટ બોલિવૂડ ઓર અધર થિંગ્સ? શરૂઆત મારી હું તમને કહું તો પપ્પા સાથે હું કાર્યક્રમો કરવા જતો, અને કારણ કે પપ્પા બેઝિકલ ફોક સિંગર છે એટલે ફોક લોક સંગીત વધારે ગાવામાં આવતું, પણ મને પહેલેથી લોક સંગીતનો શોખ તો ખરો જ, પણ બોલિવૂડ છે પ્લસ સૂફી ગીતો છે, ક્લાસિકલ ગીતો છે, બધા જ હું સાંભળતો અલગ અલગ, કારણ કે ફોક તો છે આપણી પાસે રહેવાનું જ છે, એ તો આપણા બાપની વસ્તુ છે, એ ક્યાંય જવાનું નથી. પણ એનામાં બીજું કંઈ પણ એડ કરી શકીએ આપણે, જો એને કહેવાય કે સોનામાં સુગંધ, સાચું સોનું છે લોક સંગીત, પણ સમજો કે ક્યાંક વિદેશમાં કાર્યક્રમ કરવા ગયા અને કદાચ એવું ઓડિયન્સ હોય ને એવી ફરમાઇશ પણ આવી જાય તો એ તૈયારી પણ આપણે એવી રાખવી પડે કે લોક સંગીત છે. અને કૃપા માતાજીની ઈશ્વરની એવી છે કે લોક સંગીત તો સારું ગાઈ શકું છું, પણ સાથોસાથ સૂફી ગીતને પણ હું બનતો ન્યાય આપું એવો કોશિશ કરું છું. સૂફી ગીતો છે, હિન્દી છે, ગઝલ છે. ઓકે, સો લોક સંગીત સિવાય એમને સૂફી અને ગઝલ્સ પણ ગમે છે, અને એ સિવાય સંગીત સિવાય પણ બીજું કંઈક તમને જે પસંદ પડતું હોય? સંગીત સિવાય મને વાંચનનો શોખ છે. હા, ગુજરાતી સાહિત્ય છે, લોક સાહિત્ય છે, એનું વાંચન હું ગ્રેટ ફ્રી ટાઈમમાં કરતો હોઉં છું. એટલે સંગીત સિવાય વાંચવાનો પણ શોખ છે, તો લોક સંગીત અને સાથે એમને જે નોલેજ છે એ પણ આજે અહીંયાથી રજૂ થશે. આઈ એમ શ્યોર કે એ બધું જ અહીંયાથી તમારી સામે પ્રસ્તુત થવાનું છે. બાય ધ વે, જલસો મ્યુઝિક એપ્લિકેશન પર તમે આની પહેલાના જેટલા પણ લાઈવ જેમિંગ છે એ સાંભળી શકો છો. પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી આ એપ્લિકેશન તમને મળી આવશે. તમે જ્યારે પણ આ સંગીત શીખવાની શરૂઆત કરી, તમારો પહેલો સ્ટેજ શો રહ્યો હશે,
એ કઈ ઉંમર હતી ને ત્યારે તમે શું ફીલ કર્યું હતું જયારે પહેલો સ્ટેજ હતો? પહેલો સ્ટેજ આમ તો બચપનથી હું ગાઉં છું. હું શરૂઆતનો હું તમને વાત કરું તો મારી ઉંમર લગભગ 10-12 વર્ષની ઉંમર હશે ત્યારે હું મારા ફાધર સાથે કીબોર્ડ પ્લે કરતો, ત્યારે હું કીબોર્ડ વગાડતો. એટલે પપ્પા સાથે મેં 5-7 વર્ષ કીબોર્ડ વગાડ્યું. પછી મેં કીધું કે આપણે એઝ અ આર્ટિસ્ટ છે તો કીબોર્ડ, આપણે કીબોર્ડિસ્ટ નથી બનવું, અને એક ગાયક છે તો ગાયકની રીતના જ આપણે આગળ આવીએ. એટલે પછી નાના નાના કાર્યક્રમો મેં મારા પોતાના ચાલુ કર્યા એવી રીતે. પછી ઓકે, સો ગીતોની સાથે સાથે, મીન્સ કીબોર્ડની સાથે સાથે તમે બીજા વાદ્યો પણ શીખ્યા? કયા કયા વાદ્યો? વાદ્યોમાં તો હું પોતે હાર્મોનિયમ વગાડું છું, કીબોર્ડ પણ વગાડી લઉં છું, અને તબલા, ઢોલક, ઢોલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લગભગ બધા ફાવે છે. ઓકે, અને ક્યારે પણ તમને એવું થયું છે કે મીન્સ મમ્મી પપ્પા તમને વઢ્યા હોય કે આ બરાબર નથી કરતો, કે આવું ન થવું જોઈએ? બિલકુલ, મને યાદ છે એ વાતને. આજે 17-18 વર્ષ પહેલાની આ વાત છે, જ્યારે હાર્મોનિયમ લઈને હું બેસતો સ્કૂલથી. અત્યારે એવું છે કે અત્યારે બાળકો સ્કૂલથી આવે એટલે સીધા મમ્મી પપ્પા એને લખવા વાંચવા હોમવર્ક કરવા બેસાડી દેતા હોય, પણ એ સમય એવો હતો કે હું જેવો ઘરે આવું એટલે બેગ મૂકું એટલે હું તૈયારીમાં પહેલાં હાર્મોનિયમ પકડી લઉં અને ધીરે ધીરે હાર્મોનિયમ. ત્યારે મને પહેલું ગીત યાદ છે, ભજન છે પરમ પૂજ્ય નારાયણ સ્વામી નારાયણ બાપલી, એમનું એક ભજન છે, અને એ ભજન હું શીખતો હતો હાર્મોનિયમ પર. જપલે હરિકા નામ, જપલે હરિકા નામ મનવા, જપલે હરિકા નામ, આ ભજન હું બહુ સાંભળતો. એ ભજન મારાથી હાર્મોનિયમ પર વાગતું નતું, તો મેં પપ્પાને 2-3 વખત કીધું, તો પપ્પાએ મને ત્યારે શીખવાડ્યું નહીં કે ના, છે હાર્મોનિયમમાં છે પણ તું તારી જાતે શોધીને વગાડ. એટલે પછી મારા માટે એક ચેલેન્જ હતું કે પપ્પાએ કીધું એમને નથી શીખવાડ્યું પણ મારે ગોતી લેવું છે આમાંથી કે રીતના વાગે. પછી મેં જાતે એના પર 2-3 દિવસ કરીને પછી મેં તૈયાર કર્યું, પછી મેં પપ્પાને સંભળાવ્યું કે આ ભજન છે. બરાબર છે, ને આટલી બધી પ્રસ્તુતિ કરતા કરતા કેટલી ગર્લફ્રેન્ડ્સ પટાઈ? જોકે ગર્લફ્રેન્ડ ફ્રેન્ડ ઘણા બધા છે, અને ફ્રેન્ડ કલાકારનું જીવન એવું છે કે લોકો એમને ચાહતા હોય છે, અને લોકો છે તો જ આપણે છીએ. આપણા ચાહકો છે, આપણો જે સાંભળવાળો વર્ગ છે તો કલાકાર છે, બાકી નથી. પણ મિત્રો બધા સારા છે, મિત્રો બધા બહુ છે. ગર્લફ્રેન્ડ છે મારી, પણ અત્યારે મારી વાઇફ છે. ઓકે, ગ્રેટ. અને આ સંગીત તમે ક્યાંથી શીખ્યું? ક્લાસિકલ બેઝ મેં મારા હાલોલમાં હું જ્યારે રહેતો ત્યારે 5-6 ભણતો ત્યારે મેં હેમેન્દ્રભાઈ ભોજક કરીને મારા ગુરુ છે હાલોલમાં, એમની પાસે મેં શરૂઆતમાં સંગીત શીખ્યું, અને ત્યાર પછી 12મું ધોરણ પાસ કરીને હું વડોદરા મ્યુઝિક કોલેજમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં એમાં મેં તાલીમ લીધી 3 વર્ષ સુધીની મારા ગુરુ પાસે, રાજેશ કેલકર સર છે એમની પાસે મેં તાલીમ લીધી. ઓકે, અને તમે આ જેટલું પણ કોલેજમાં જઈને શીખ્યા કે તમે તમારા ગુરુઓ પાસે શીખ્યા, એવી કઈ મુમેન્ટ હતી કે તમને આજ સુધી યાદ છે? એક એક ક્ષણ પેલું યાદ હોય ને કે અચ્છા ગુરુએ કંઈક કીધું હોય કે કંઈક જાણવા મળ્યું હોય? મને યાદ છે ત્યાં સુધી ક્લાસિકલ અમે બધા શીખતા, પણ મારા ગુરુ છે ને એ ક્લાસિકલનું જે ક્લાસ સમય પૂરો થઈ જાય પછી એ લોકો અમારી પાસે ગવડાવતા, અને ત્યારે મારા ગુરુ મને એમ કહેતા કે તું ફોક ગા. અચ્છા, એટલે ક્લાસિકલ હું શીખું છું પણ એમને મારા પાસે ફોક શીખવાની વધારે મજા આવતી. એ મને પોતાને ખૂબ આનંદ હતો કે એક ફોકનું જે લેવલ છે એ આ લોકો સાંભળે છે એમ. એટલે ક્લાસિકલ તો ક્લાસિકલ છે જ, એ બેઝ છે કોઈ પણ સંગીતનો બેઝ છે, પણ એમને પોતાને અમારા ગળામાંથી ફોક સાંભળવાની વધારે મજા આવતી. એટલે એ વસ્તુનો મને આનંદ છે કે હું ત્યારે શીખતો હતો ત્યારે પણ સાહેબ મને કહેતા હતા કે ફોકનું કંઈક સંભળાવે. અને તમારા ફેવરેટ સિંગર? મારા ફેવરેટ સિંગર હાલમાં ગુજરાતીમાં ગમે તે. અચ્છા, અત્યારે ગુજરાતી ડાયરા સંગીતમાં જોવા જઈએ આપણે તો હું જેને ખૂબ માનું છું અને જેની શૈલી મને ખૂબ પસંદ છે એવા, અને ખૂબ દિલથી હું મારા ગુરુ માનું છું, કીર્તિદાનભાઈ ગઢવી, એમને હું ખૂબ સાંભળું છું. ઓકે, અને બોલિવૂડમાં? બોલિવૂડમાં ઘણા બધા આર્ટિસ્ટ છે, એમાંના એક રાહત ફતેહ અલી ખાન સાહેબ છે, એમની ગાયકી મને વધારે ગમે છે. પછી આપણા ઇન્ડિયામાં જ અરિજિત છે,
એના પણ ગીતો ખૂબ ગમે. સો ક્યારે પણ, અને બીજા એક છે સુરેશ વાડેકરજી, એમના ગીતો પણ મને ખૂબ સારા, કારણ કે એમનો વોઇસ એક ક્વોલિટી અલગ છે, યુનિક છે, યુનિક છે. તો ક્યારે પણ કોમ્પોઝિશન્સ વધારે કરવાનું મન થયું કે હું મારા જ કોમ્પોઝિશન્સ વધારે ગાઉં કે એવું કંઈક? કોમ્પોઝિશન્સ ટ્રાય કર્યો તો, પણ પેલું કહે ને જે ગાયક છે તો ગાયક એટલે અહીંયાથી પ્યોર ગાયકી આજે પ્રસ્તુત થવાની છે. તમારી સાથે ધર્મેશ બારોટ છે ને, એમની સાથે કેટલાય ઉમદા કલાકાર છે જે અલગ અલગ વાદ્ય વગાડશે ને તમને એકદમ મ્યુઝિકલની અલગ દુનિયામાં લઈ જશે. સો આજના લાઈવ જેમિંગમાં તમે 8 વાગે જલસોના ફેસબુક પેજ પરથી ખૂબ બધા ગુજરાતી ગીતો માણી શકો છો, સંતવાણીના ભજન માણી શકો છો, લોકગીતો માણી શકો છો, અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર જલસો મ્યુઝિક એપ કરીને સર્ચ કરશો તો અમે મળી જશું, ને ત્યાં પણ ખૂબ બધી અમારી સ્ટોરીઝ પણ માણી શકશો. ધર્મેશભાઈ, તમને આજે અહીંયા આવવા માટે જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે તમને કેવી ફિલિંગ થઈ હતી, ને આજે તમે શું ફીલ કરી રહ્યા છો? આજે હું જલસો ફેસબુક લાઈવ ઘણી વખત છેલ્લા બે વર્ષથી હું જોઉં છું, અને જલસો માં આવવા માટે મારા પરમ મિત્ર છે ચકાભાઈ, ચેક્સ રબારી જી, ચકાભાઈ મારા ખૂબ સારા મિત્ર છે, ને એમનો હું ખૂબ આભારી છું કે એમણે મને કીધું કે તમે અહીં આવો અને તમે પરફોર્મ કરો. અને મને પોતાને પણ ખૂબ આનંદ છે કે જલસો એક એવું પ્લેટફોર્મ છે કે કાર્યક્રમમાં તો આપણે ઘણી વસ્તુ ગાતા હોય છે, અને અત્યારે જે ચાલતું હોય છે ને તો એ આપણને ફરમાઈશ આવતી હોય છે કે આજ ગાવું, પણ આપણને જે ખરેખર ગાવું છે, આપણે જે વસ્તુ સારી ગઈ શકીએ છીએ એ સ્ટેજ પર નથી ગઈ શકતા, પણ જલસોના માધ્યમથી આપણે આપણી વસ્તુ પબ્લિક સુધી પહોંચાડી. ઓકે, કઈ સ્પેશિયલ તૈયારી આજના માટે? જી બિલકુલ બિલકુલ. ઓકે ગ્રેટ. અને તમારા વાઈફ માટે કઈ સ્પેશિયલ? જી જી, એના માટે. તો આજે એમના વાઈફ માટે જે સ્પેશિયલ રજૂઆત કરવાના છે એ પણ તમને માણવા મળશે, ને જે સ્પેશિયલ તૈયારીઓ કરીને આવ્યા છે એ પણ તમને જરૂરથી માણવા મળશે. ખૂબ મજા આવી છે આજે ધર્મેશભાઈ આપણી સાથે છે જલસોના લાઈવ જેમિંગમાં, આજે તમારી સમક્ષ આવશે ત્યારે તમને પણ એટલી જ મજા આવશે આઈ એમ શ્યોર. ધર્મેશભાઈ થેન્ક યુ સો મચ અહીંયા આવવા બદલ, ને અમને ઘણી મજા આવી, અને આવા જ કલાકારો સાથે આપણે ફરી મળતા રહીશું. હું છું હાર્દિક, કીપ લિસનિંગ જલસો લાઈવ જેમિંગ પોડકાસ્ટ.